શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરત અધ્યક્ષ દ્વારા સુરત શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજ માટે રાહત કીટનું પેકિંગની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે। શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ લશ્કરી તેમજ શ્રી કમળાદેવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ લશ્કરી દ્વારા સુરત શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજના પરિવારને લોકડાઉન અંતર્ગત પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાહત કીટનું વિતરણ કરવાની પૂર્વ તૈયારી થઈ ચૂકી છે। અંદાજે 400 જેટલી કીટની તૈયાર કરવામાં આવી છે। જરૂર પડે તો વધારે કીટ માટે પણ યુવા કાર્યકરોની ટીમ તૈયાર છે। ત્યારે સુરત શહેરમાં વસતા રામાનંદી સમાજના પરિવાર માટે અનુદાન આપનાર દાતાઓને પણ આ બંને ટ્રસ્ટ આભારી રહેશે। નમસ્કાર, જય સિયારામ। શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી કમળાદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા અધ્યક્ષ અને પ્રમુખ દ્વારા ખૂબ સરાહની કામગીરીના ભાગરૂપે કોરોનાના અંતર્ગત રામાનંદી સાધુ સમાજ સુરતમાં રહેતા હોય છે એમને કોઈ પણ જાતની અડચણ ન પડે માટે અમારા દ્વારા રાહત કીટનું વિતરણ કરવામાં આવશે, જેમાં અત્યારે અંદાજે 400 કીટ તૈયાર છે અને 1100 કીટ સુધીની અમારી આ તૈયારી છે। કીટમાં કઈ કઈ વસ્તુ સમાવેશ કરવામાં આવે? કીટની અંદર અંદાજે હું નામ બોલવા તો બહુ લાંબી સંખ્યા, પરંતુ 22 કિલો જેટલો વજન છે અને 1 મહિનો ચાલે 4 વ્યક્તિના પરિવારને, એટલું વિશેષ સ્વરૂપમાં અમે આ કીટ બનાવવામાં આવી છે। શું સંદેશ આપશો શહેરની જનતાઓને? જી, સંદેશ શું આપશો અન્ય લોકો? જી, અમે શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી કમળાદેવી ચેરિટેબલ ટ્રસ્ટનો હેતુ માત્ર એક એ છે કે આપણા કોઈપણ પરિવારમાં અત્યારે લોકડાઉન એકાએક થતાં દરેકને તકલીફ હોય છે, નાના મોટા દરેકને, મને તકલીફ હોય છે, આપને તકલીફ હોય છે, તો કોઈ પણ જાતની શરમ વગર જ્યારે જરૂર હોય છે ત્યારે રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ અને કમળાદેવી ટ્રસ્ટ રામાનંદી સાધુ સમાજના પરિવાર માટે તૈયાર છે અને એ સેવા માટે જ્યારે પણ જરૂર અમને ફોન કરશો અમે આ કીટ આપને પહોંચાડીશું અને કોરોનાના અંતર્ગત આપ આપના ઘર પર રહેશો, સ્વસ્થ રહેશો અને કોરોના વોરિયર્સ તરીકે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિશેષ કામગીરી છે, સુરત પોલીસની વિશેષ કામગીરીને છે, સાથે સાથે આપ મીડિયાકર્મીઓની પણ ખૂબ સરાહની કામગીરી હોય છે, ત્યારે આપ પણ આપનું ધ્યાન રાખશો, સલામત અંતર રાખશો અને આપ આપના પરિવારનું પણ ધ્યાન રાખશો, આવી અમે આપ સર્વને અપીલ કરીએ છીએ।